જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં ભૂલા મિશ્ર સારસ્વતનો વાર્તાનો પ્રસંગ કરીશું, પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક સારસ્વતી બ્રાહ્મણ અને પશ્ચિમના નિવાસી ભૂલા મિશ્ર લીલામાં શ્રી સ્વામીજીની સખી વિશાખાજી તેમની સખી છે. પશ્ચિમ દિશામાં આવેલા લાહોરમાં એક સારસ્વત બ્રાહ્મણને ત્યાં તેઓ પ્રગટ થયા. ભૂલા મિશ્ર 10 વર્ષના થતા તેમના પિતાજીએ કહ્યું, હવે કંઈક શાસ્ત્ર ભણો તો સારું, નહીં તો મારી પેઠે મૂર્ખ જ રહેશો. ભૂલા મિશ્રે કહ્યું, કોઈ પંડિત નક્કી કરીને મને બતાવો તો ભણું. પછી લાહોરમાં જ એક પંડિત પાસે ભૂલા મિશ્રને ભણવા મૂક્યા. ત્યારે તે પંડિતે કહ્યું, 5-10 રૂપિયાથી મારી પૂજા કરો તો ભણાવીશ. ભૂલા મિશ્ર તો ઘરે પાછા આવીને બેસી ગયા. પિતાજી કહે, ઘરે પાછો કેમ આવ્યો? ઘરે બેઠા તે કેવી રીતે ભણાશે? તું જન્મથી ઘરમાં જ રહ્યો હોવાથી સ્ત્રીનું કામ શીખશે, ઘર બહાર નીકળતા લાજ આવી? ભૂલા મિશ્ર કહે, અહીં તો જેની પાસે ભણવા જઈએ તે દ્રવ્ય માગે છે, માટે હવે હું ભણવા માટે કાશી જઈશ. પણ તને મને શા માટે મેળા મારો છો? પિતાજી કહે, ઘરમાંથી બહાર નીકળવા માટે તો તું મન કરતો નથી, તો સી રીતે કાશી જઈશ? ત્યારે ભૂલા મિશ્ર ઉઠ્યા, પિતાજીને નમસ્કાર કરી કહે, લો હું આ ચાલ્યો. પિતાજીએ તેને કહેલું સાચું માન્યું નહીં. તેને માન્યું કે એકલો તે ક્યાં જશે, ક્યાંક બેસી રહેશે, તેથી પિતાજી કંઈ પણ બોલ્યા નહીં. હવે ભૂલા મિશ્ર તો ઘરેથી નીકળી ગયા. માર્ગમાં ચૂન માગી ખાય કેટલાક દિવસ પછી કાશી આવ્યા. ભિક્ષા માગીને નિર્વાહ કરવા લાગ્યા, ભણવાને પંડિત પાસે જવા લાગ્યા. આમ 3 વર્ષ પર્યંત ભણવાને માટે પ્રયાસ કર્યો, પણ રંચકે વિદ્યા ના આવી. ત્યારે પંડિત કહે, અમે ઘણા વિદ્યાર્થીઓને ભણાવ્યા, પણ તારા જેવા મૂઢ કોઈ નહીં જોયો. તું પણ 3-3 વર્ષ પર્યંત ભણવા માટે મથ્યા, હું એ ભણાવતા થાક્યો, પણ અક્ષર જ્ઞાન પણ આવડ્યું નહીં. હવે તું વ્યર્થ મહેનત શા માટે કરે છે? તારા ભાગ્યમાં વિદ્યા નથી. પંડિતના આ શબ્દો સુણીને ભૂલા મિશ્રને અત્યંત દુઃખ થયું કે ભણવાને તો ઘર છોડીને આટલું દુઃખ સહન કર્યું, તો એ વિદ્યા આવી નહીં, તેથી હવે હું સરસ્વતીને ખોળે મરીશ. પછી ગંગા મૈયાને તીરે કાશીથી દૂર જઈને જ્યાં કોઈ માણસ નહોતું ત્યાં અંજળનો ત્યાગ કરીને બેસી ગયા. આમ 3 દિવસ અને 3 રાત્રિ વીત્યા, જળ સુદ્ધા નહીં લાયલું. ત્યારે ગંગાજીમાંથી સરસ્વતી બોલ્યા, તું મારા તીરે મરવા માટે કેમ બેઠો છે? હું તો ભગવાનની દાસી, મને ભગવાન જ્યાં મોકલે ત્યાં હું જાઉં. આ જગતમાં સર્વ કાર્યના કરતા હર્તા પ્રભુજી જ છે, માટે તું ભગવાનનું ભજન કર. જો પરમાત્મા પ્રસન્ન થશે તો વિદ્યા તો શું, તું જે ઈચ્છશે તે ઈચ્છિત મળશે. પછી મારે કાંઠે મરવા બેઠો છે તો ભલે મર, પણ હું ભગવાનની ઈચ્છા વિના કોઈની પાસે જવાની નથી. હા, જો ભગવાનની ઈચ્છા હશે તો હું શુદ્ર ચાંડાળ પાસે પણ જઈશ અને તે પંડિત થાય. ઈશ્વર ઈચ્છા નહીં હોય તો ભણેલા પણ મૂર્ખ થઈ જાય, ગમે તે બ્રાહ્મણ હોય, પણ હું નહીં જઈશ. આ મેં તને કહ્યું, હવે તારું મન હોય તો મર, ચાહે જીવવું હોય તો જીવ, પણ તને વિદ્યા દેવાની પ્રભુજીની ઈચ્છા જ નથી. ભૂલા મિશ્રે કહ્યું, મારાથી ભગવત સ્મરણ ભજન તો થશે નહીં, પણ અત્યાર સુધી તારે તીરે મરતો હતો તે હવે પરમેશ્વર પર મરીશ, પણ વિદ્યા આવશે ત્યારે જળપાન કરીશ. ત્યારે સરસ્વતી ચાલ્યા ગયા. પછી તે વિષ્ણુ ભગવાનનું નામ વિષ્ણુ વિષ્ણુ કરવા લાગ્યો, રાત દિવસ વિષ્ણુ વિષ્ણુ કરે. પછી ભગવાને સરસ્વતીને કહ્યું, તે મારે માથે બ્રાહ્મણને મરવા બેસાડ્યો છે, હવે જા, મારી ઈચ્છા છે કે એને વિદ્યા આપ અને ખાન પાન કરાવ.
સરસ્વતીજી સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને બુલા મિશ્ર પાસે આવીને બોલ્યા, હે બ્રાહ્મણ નેત્ર ઉઘાડ. ત્યારે બુલા મિશ્રે નયનો ઉઘાડીને પૂછ્યું, હે સ્ત્રી તું કોણ છે? સ્ત્રી કહે, હું સરસ્વતી, મને ભગવાને તારી પાસે મોકલી છે, તેથી તારી પાસે આવી છું, તારે જોઈએ તેટલી વિદ્યા તું લઈ લે. બુલા મિશ્ર કહે, કાલે તો તું મને કહીને ગયેલી કે મારા ભાગ્યમાં વિદ્યા નથી, તો હવે આજે વિદ્યા આપવાને શા માટે આવી? ત્યારે સરસ્વતીજી કહે, તને વિદ્યા આપવાની ભગવાનની ઈચ્છા થઈ છે. બુલા મિશ્રે કહ્યું, તો હવે ભગવાનની મને વિદ્યા આપવા ઈચ્છા શા માટે થઈ? પહેલાં તો એમની ઈચ્છા નહોતી ને, હું 3-3 વર્ષ સુધી ભણ્યો ત્યારે કંઈ આવડત, ભગવાને હવે તને મારી પાસે કેમ મોકલી? સરસ્વતીજીએ કહ્યું કે હવે રાત દિવસ ઈશ્વરનું નામ સ્મરણ કર્યું, તેથી તેઓ તમારા પર પ્રસન્ન થયા છે, હવે તમારા બધા પાપો નષ્ટ થયા છે, તેથી ભગવાને મને મોકલી છે. તમે મનને એકાગ્ર કરીને ભગવત સ્મરણ કર્યું તેનો આ પ્રતાપ છે. બુલા મિશ્રે કહ્યું, ભગવાનનું નામ ભજવાનું અતિ ઉત્તમ છે, જેને કારણે ભગવાન પ્રસન્ન થયા, તો હવે વિદ્યા મેળવવાની મારી ઈચ્છા નથી, વિદ્યા કરતાં ભગવત નામ મહાન જોયું, માટે હવે તું જા, મારે તારી વિદ્યા ના જોઈએ, હવે તો ભગવાન સ્વયં પધારશે તો હું દર્શન કરીશ અને તો કંઈ પણ લઈશ. સરસ્વતીજીએ પછી ભગવાન પાસે જઈને કહ્યું કે હે પ્રભુ, બુલા મિશ્ર તો વિદ્યા લેતો નથી પણ આપના જ દર્શન ઈચ્છે છે. ત્યારે ઈશ્વર પ્રસન્ન થયા કે આ કપરા કાળમાં એવો તે કોણ છે કે જે મને ઈચ્છે છે, તો હું પણ તેને ચાહીશ. પછી ભગવાને ગંગા મૈયાની ભીતરની વાણીથી કહ્યું કે હે બ્રાહ્મણ, હું કહું છું હવે તું અન્ન જળ લે, તે 5-5 દિવસથી જળ પણ લીધું નથી, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું, તારે વિદ્યા વગેરે જે કંઈ વરદાન જોઈએ છે તે માગ. માગ બુલા મિશ્રએ કહ્યું કે હે પ્રભુ, હવે મારે કંઈ પણ નથી જોઈતું, આપ કૃપાવંત થઈને મને માત્ર એક જ વાર દર્શન આપો. ભગવાને કહ્યું, તમે અડેલમાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે ત્યાં તેમને શરણે જાઓ, ત્યારે ત્યાં તમને દર્શન થશે. બુલા મિશ્ર કહે, હે પ્રભુ, કેવળ એક જ વાર મને દર્શન આપો. પ્રભુ, આપના દર્શન કરીશ તો મને માયા લાગશે નહીં, આપના દર્શન વિના હું ખાનપાન કરીશ તો પહેલાંની જેમ લોકોનો સંગ થશે તો મને માયા વળગશે, આ મન તથા બુદ્ધિનું તો કંઈ ઠેકાણું નથી, વળી જો અડેલ જાઉં અને મને વચ્ચે જ મારી નાખે તો હું શું કરું? ત્યારે ભગવાને પ્રસન્ન થઈને બુલા મિશ્રને પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપીને કહ્યું, હવે તમે અડેલ જાઓ, શ્રી આચાર્યજી તમારી ઈચ્છા પૂર્ણ કરશે, તમને કોઈ માયા લાગશે નહીં. પછી બુલા મિશ્રે ભગવાનને દંડવત કર્યા અને વિનંતી કરી કે હે મહારાજ, મારો અપરાધ આપ ક્ષમા કરો, મેં આપની સાથે હઠાગ્રહ કર્યો, ક્યાં હું તુચ્છ જીવ ને ક્યાં આપ પુરુષોત્તમ ભગવાન, આપે મારું કહેલું માન્યું પણ આપની માયાએ મને જગતમાં ભટકાવ્યો છે, બહુ કલેશ આપ્યો, તેથી મેં આપના દર્શનની વિનંતી કરી. પછી ભગવાન બુલા મિશ્રનું સમાધાન કરીને અંતર ધ્યાન થયા અને બુલા મિશ્રે ખાનપાન કર્યા, ભગવત નામ સ્મરણનો મહિમા જોયો, તેના મનમાં દ્રઢ શ્રદ્ધા બેઠી. પછી અષ્ટપ્રહર ભગવત નામ કરતા અડેલ પહોંચ્યા. અડેલ આવીને શ્રી આચાર્યજીના દર્શન કર્યા, દંડવત કર્યા. શ્રી આચાર્યજીએ બુલા મિશ્રને કહ્યું કે તને ધન્ય છે, તે આવી દ્રઢતા અને ધીરજ રાખીને સદેહે ભગવાનના દર્શન કર્યા. ત્યારે બુલા મિશ્રે શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, મને તો આપની કૃપાથી ભગવાનના દર્શન થયા પણ ભગવાનના સ્વરૂપના આનંદનો અનુભવ નથી, તે તો આપ કૃપાવંત થઈને મને શરણમાં લો ત્યારે થાય. શ્રી આચાર્યજી કહે, હવે શરણે થઈને શું કરશો? તમને ભગવત પ્રાપ્તિ તો થઈ ગઈ છે, ભગવાને તમને વરદાન આપ્યું, તમને માયા નહીં લાગે એવું ભગવાને તમને વચન આપ્યું છે, એથી વધારે તે તમારે શું જોઈએ? ત્યારે બુલા મિશ્રે કહ્યું, ભગવત પ્રાપ્તિથી જે મુક્તિ મળે તે તો હું ઈચ્છતો નથી, મને ભક્તિ પ્રાપ્ત થાય અને તે તો આપની કૃપાથી પ્રાપ્ત થાય, માટે આપના શરણમાં લો, વળી ભગવાને પણ આપને જ બતાવ્યા છે,
તેથી તો હું આપના શરણમાં આવ્યો છું. બુલા મિશ્રાને શ્રી આચાર્યજીએ કહ્યું કે તું યમુનાજીમાં સ્નાન કરીને આવ. પછી બુલા મિશ્ર શ્રી યમુનાજીમાં નાહીને અપ્રશમાં આવ્યા. પછી આચાર્યજીએ તેને નામ નિવેદન કરાવ્યું, કૃષ્ણાશ્રય ગ્રંથ કરી તેને પાઠ કરાવ્યો. તેથી બુલા મિશ્રને શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. બધા શાસ્ત્રો, પુરાણો, વેદોના આશયનું જ્ઞાન થયું. શ્રી આચાર્યજીએ તેને માનસી ફળ સ્વરૂપ સેવાનું દાન કર્યું. તેનું મન અલૌકિક થઈ શ્રી ઠાકોરજીમાં લાગી ગયું. પછી શ્રી આચાર્યજીએ કહ્યું કે હવે તમે ઘરે પાછા જાઓ. ત્યારે બુલા મિશ્રે વિનંતી કરી કે હે મહારાજ, હવે મને શા માટે ઘરે મોકલો છો? મારે તે ઘરથી કામ શું? શ્રી આચાર્યજીએ કહ્યું, તમને હવે એ માટે ઘરે પાછા મોકલીએ છીએ કે તમારા સંગ થકી કેટલાય જીવો કૃતકૃત્ય થશે, ભક્તિનો ફેલાવો થશે. હવે તમને સંસારનું તો દુઃખ લાગશે નહીં. જ્યાં પણ રહેશો ત્યાં અમારી પાસે જ રહેશો. જે પ્રકારે ભગવાન સર્વ સામર્થ્યવાન છે, તે જ પ્રકારે ભગવદીય પણ સર્વ સામર્થ્યવાન છે. માટે તમે ઘરે જાઓ. તમારા માતા પિતા વૃદ્ધ છે, તમારા સંગથી એમની ગતિ થશે. પછી બુલા મિશ્ર દંડવટ કરીને શ્રી આચાર્યજીની વિદાય લઈને નીકળ્યા. કેટલાક દિવસે તે લાહોર પોતાને ઘરે આવ્યા. તેમના આવવાથી માતા પિતાને અતિ સુખ થયું. પછી બુલા મિશ્રે ઘરે ખાસા કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને માનસી રીતિથી ભોગ ધર્યો. એક પાતળ માતા પિતાને ધરી, એક ગાય માટે કાઢી, એક પાતળ આવ્યા ગયા વૈષ્ણવોની કાઢી, કોઈ ભૂખ્યાને આપીને મહાપ્રસાદ લે. શ્રી ભાગવત સુબોધિની શ્રી આચાર્યજીના ગ્રંથના ભાવમાં એકાગ્ર રહેતા. ઘણા ક્ષત્રિય યજમાન હતા, તેથી જે આવે તેનાથી નિર્વાહ કરતા. બુલા મિશ્ર શ્રી આચાર્યજીના બહુ કૃપા પાત્ર ભગવદીય હતા. સદા માનસી ફળરૂપ સેવામાં તથા ભગવત સેવામાં મગ્ન રહેતા. તો આ સાથે જ આપણી વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ.